अस्सलाम वालेकुम जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण छ विषय विज्ञान प्रकरण 5 पदार्थों अलगीकरण। आपने आ प्रकरणनी अंदर अलगीकरणनी विविध पद्धतियों विषे चर्चा करी रह्या छे। तो अगाउना तासमां आपणे हाथ वडे विणवू, अनाज ऊंछणवू, उपणवू, चाळवू, निक्षेपण, नितारण तेमज गारणनी क्रियाओ विषे चर्चा करी गया छे, बराबर। फरीथी आपणे एकवार तेनुं रिविजन करी लईए। हाथ वडे विणवू एटले जे पद्धतिनी अंदर आपणे हाथ द्वारा एटले के प्रमाणमां मोटा होय, कदमां मोटा होय एवा जे पदार्थों छे तेमने आपणे हाथ वडे वीणीने अलग करीए छीए, तो आ पद्धतिने आपणे हाथ वडे वीणवू एम कही शकीए छीए, बराबर छे। बीजी छे अनाजनुं चढ़वू। आ पद्धतिनी अंदर શું કરવામાં આવે છે, તો ખેડૂત ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની જે રીત છે એને આપણે અનાજનું ચડવું તેમ કહેવામાં આવે છે, બરાબર છે। આ રીતની અંદર શું કરવામાં આવે છે, દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે, બરાબર। કેટલીક વખત જો આ દાણા મોટા જથ્થામાં હોય તો યંત્રો દ્વારા પણ તેને છૂટા કરવામાં આવે છે, બરાબર છે। એના પછીની પ્રક્રિયા છે ઉપણવું। આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે કે આ ક્રિયાની અંદર ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે, તેને આપણે શું કહીએ છીએ, ઉપણવું કહીએ છીએ, બરાબર। એના પછી આપણે ચાળવું એ જોઈ ગયા। આ પદ્ધતિની અંદર આપણે ચાણાનો ઉપયોગ કરીને જે ઘટકો છે તેને અલગ કરીએ છીએ, બરાબર છે। ચાળવાથી શું થાય કે ચાણીના છિદ્રોમાંથી લોટ પસાર થઈ જાય છે, જ્યારે મોટો કચરો ચાણીની ઉપર જ રહી જાય છે, બરાબર છે। તો આ પદ્ધતિ વિશે પણ આપણે જોઈ ગયા છીએ। હવે એના પછી છે નિક્ષેપણ। આ પદ્ધતિની અંદર શું થાય છે, આપણે જોઈ ગયા છીએ, તમને યાદ હશે, બરાબર, જે ઘન કચરો છે તે તળિયે બેસી જાય છે, બરાબર છે। તો આ પદ્ધતિને આપણે શું કહીશું, નિક્ષેપણ। એના પછી છે નિતારણ। તો આ જે નિક્ષેપણની ક્રિયા થયા બાદ ઉપરનું જે પ્રવાહી છે તેને સહેજ ત્રાંસુ કરીને ઉપરનું પાણી અલગ કરી લેવામાં આવે છે, તો તેને આપણે નિતારણ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। હવે આ અશુદ્ધિને આપણે સંપૂર્ણપણે દૂર કરવી હોય તો ગારણની ક્રિયા દ્વારા આપણે તેને દૂર કરી શકીએ છીએ, બરાબર છે। તો આ બધી જે પદ્ધતિઓ છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ। તો આજે આપણે આગળ બાષ્પીભવન વિશે ચર્ચા કરવાના છીએ। બાષ્પીભવન આ નામ તો તમે વધારે પ્રમાણમાં સાંભળ્યું જ હશે, બરાબર છે। ચાલો તો આપણે તેના વિશે ચર્ચા કરીએ। તે આ પદ્ધતિ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો। એક બીકર લેવાનું છે, બીકર એટલે કે કાચનું પાત્ર હોય છે, તેની અંદર થોડું પાણી ભરવાનું છે। પાણીને ઉકળવા દો। જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થાય છે, બરાબર। ચાલો અહીં આપણે અહીંયા એક આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે અહીં એક બીકર બતાવ્યું છે, તેની અંદર શું લીધું છે, થોડું પાણી લીધું છે। હવે એ પાણીને બર્નરની મદદથી ગરમ કરવાનું છે અને તેને ઉકળવા દેવાનું છે, બરાબર છે। આપણે જોઈશું કે કોઈપણ વસ્તુ જ્યારે આપણે ગરમ કરીએ છીએ, જેમ કે પાણી, તો એ ગરમ થાય છે ત્યારે આપણને તેમાંથી વરાળ નીકળતી હોય તેમ દેખાય છે, બરાબર। હવે જો એના પછી શું કરવાનું છે, હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો। શું પાણીના રંગમાં કોઈ ફેરફાર થાય છે, શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે, બરાબર। જુઓ, સૌપ્રથમ શું કરવાનું છે કે પાણીને એક બીકરની અંદર આપણે પાણી લઈને એને ગરમ કરવાનું છે, બરાબર। હવે આપણે એને સતત ગરમ કર્યા કરીશું તો એની જે પાણીની વરાળ થઈને બધું પાણી અદૃશ્ય થઈ જશે, બરાબર। હવે બીજા બીકરની અંદર આપણે શું કરવાનું છે, 2 ચમચી મીઠું લઈ લેવાનું છે અને પછી તેને જોવાનું છે, એટલે કે તેનું અવલોકન કરવાનું છે, તો પાણીના રંગમાં તમને કોઈ ફેરફાર દેખાય છે, નથી દેખાતું, બરાબર ને।
હવે એને હલાવ્યા બાદ બીકરનું અવલોકન કરવાનું છે કે મીઠું દેખાય છે. આપણે તમે શરબત બનાવતા હોય ત્યારે પણ તમે જોયું હશે કે ખાંડ આપણે પાણીની અંદર ઓગાળીએ છીએ એ સંપૂર્ણપણે ઓગળી જાય છે ત્યારે આપણને ખાંડ જોવા મળતી નથી, પણ આપણને એને આપણે એને ટેસ્ટ કરીશું તો એ પ્રમાણમાં આપણને મીઠું લાગશે, બરાબર છે. એ જ રીતે આપણે બીકરની અંદર જો મીઠું ઉમેરીએ, જેને આપણે સોલ્ટ કહીએ ને, તે ઉમેરી દઈશું તો એ પાણીની અંદર અદૃશ્ય થઈ જશે, બરાબર. હવે આને તેને આપણે ચાખીશું તો એ પ્રમાણમાં આપણને ખારું લાગશે. હવે આપણે શું કરવાનું છે, જુઓ, આ મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. હવે આ જે મીઠું આપણે ઓગાળી દીધું છે તેને આ ગરમ કરવાનું છે. પાણીને ઉકળી જવા દો. બીકરમાં શું વધ્યું, હવે અહીંયા જુઓ, આ જે મીઠાનું પાણી છે એટલે કે જે આપણે દ્રાવણ તૈયાર કર્યું છે એ દ્રાવણને ગરમ કરવાનું છે. તો શું થશે, એ બધું જ પાણી વરાળ થઈને અદૃશ્ય થઈ જશે અને અહીં આપણને તળિયાની અંદર જે મીઠું આપણે ઓગાળ્યું હતું તે આપણને શેષ સ્વરૂપે જોવા મળશે, બરાબર છે. એટલે કે આ પદ્ધતિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો, બરાબર છે. એટલે કે પાણી અને મીઠાનું જે દ્રાવણ તૈયાર કર્યું હતું તેને આપણે ગરમ કર્યું તો પાણી જે છે એ વરાળ થઈને વાતાવરણની અંદર ભળી જાય છે, જ્યારે મીઠું અહીં તળિયે એકઠું થયેલું જોવા મળશે. પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. આ આપણે વ્યાખ્યા યાદ રાખીશું કે પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીશું, બરાબર છે. એટલે કે જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની ક્રિયા સતત થતી રહે છે. જો આ ક્રિયા આપણે રોજિંદા જીવનની અંદર પણ જોઈ શકીએ છીએ કે આપણાથી કોઈ જગ્યા ઉપર જો પાણી ઢોળાયું હોય, હવે 2-3 કલાક પછી આપણે એ પાણીને જોઈશું તો બની શકે છે કે એ પાણી સુકાઈ ગયું હશે અથવા તો એના પાણીના પ્રમાણની અંદર પણ આપણને ઘટાડો થયેલો જોવા મળશે. તો એના પાછળનું કારણ શું છે, આ બાષ્પીભવનની ક્રિયા છે કે આ જે પાણી છે તેનું વરાળ થઈને તે વાતાવરણની અંદર ભળી જાય છે, બરાબર છે. તો આ જે ક્રિયા છે તેને આપણે બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ, સમજાય છે. ચાલો હવે જો અહીં તમને જે આકૃતિ દેખાય છે તમે કહી શકશો કે તે શેની છે, તો તમે જોતાની સાથે કહી શકશો કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું હોય તો આપણે આ બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. ચાલો, તમને એવું ક્યારેક વિચાર આવતો હશે કે આ મીઠું ક્યાંથી આવતું હશે, બરાબર. તો દરિયાના પાણીમાં ઘણા ક્ષાર રહેલા હોય છે. દરિયાના પાણીની અંદર તમે કોઈ વખત ફરવા માટે ગયા હશો તો તમે દરિયાનું પાણી ટેસ્ટ કર્યું હશે, એ પ્રમાણમાં કેવું હોય છે, ખારું હોય છે. એના પાછળનું કારણ શું કે તેની અંદર ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે. તેની અંદર જે ક્ષાર ઓગળેલો હોય તેમાંનો એક ક્ષાર કયું છે, મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાઈ જાય છે. થોડા જ દિવસોમાં આ જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘનચારો રહી જાય છે. જો અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે અહીં તમને અહીં ક્યારા બનાવેલા જોવા મળશે આ રીતે, બરાબર છે. તો અહીં શું થાય છે, દરિયાનું પાણી અહીંયા એકઠું થાય છે, પછી સમય જતાં શું થાય છે, આ ખાડાઓની અંદર દરિયાનું પાણી એકઠું થાય છે, બરાબર. પછી શું થાય, સૂર્યપ્રકાશની ગરમીને લીધે અહીં જે પાણી રહેલું છે તે પાણીનું બાષ્પીભવન થાય છે અને એ જે ક્ષાર ઓગળેલો છે એટલે કે મીઠું, એ મીઠું અહીંયા આપણને થોડા સમય પછી એકઠું થયેલું જોવા મળશે, બરાબર. હવે શું થાય છે કે આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે, બરાબર છે. એટલે અહીંયા જે મીઠું તૈયાર થાય છે પછી એને ફેક્ટરીમાં લઈ જઈને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પછી એ ખાવા યોગ્ય થાય છે, સમજાય છે.
એટલે કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ સમજ પડી? શું થાય કે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે ત્યારે સૂર્યપ્રકાશથી આ પાણી ગરમ થાય, ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે અને થોડા દિવસોમાં જ આ જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે અને આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે જેનો ઉપયોગ આપણે ખાવાની અંદર કરીએ છીએ. બરાબર, તો આ મીઠું આપણને ક્યાંથી મળે? દરિયાના પાણીમાંથી મળે છે. સમજાય છે? હવે આવે છે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. આપણે અલગીકરણની વિવિધ અહીંયા પદ્ધતિઓ જોઈ ગયા છીએ. બરાબર, એટલે કે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ ગયા. ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. બરાબર, એટલે કે કેટલીક વખત એવું બને છે કે આપણે એક જ પદ્ધતિ દ્વારા જુદા જુદા ઘટકોને અલગ આપણે કાઢી શકતા નથી. એટલે કે જુદા જુદા પદાર્થોને અલગ કરવા માટે આપણે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, કેટલીક વાર એવું પણ બની શકે કે વધુ પદ્ધતિનો ઉપયોગ દ્વારા આપણે શુદ્ધ પદાર્થ મેળવી શકીએ. બરાબર છે, તો આવા કેટલાક ઉદાહરણો આપણે આવતા તાસની અંદર જોઈ લઈશું. બરાબર છે, થેન્ક યુ.